તો વાત કરીએ અરવલ્લીની, તો અરવલ્લી ભાજપના ઉમેદવાર સમર્થકો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવે છે, જ્યાં ભીખાજી ઠાકોરના સમર્થકોએ કમલમ ખાતે નારા લગાવ્યા છે. ત્યારે ભીખાજી તું આગે બનો, હમ તુમ્હારે સાથ હૈ, એવા નારા લગાવવામાં આવે છે, જ્યાં ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતા રોષ જોવા મળ્યો છે. ત્યારે મોડાસા ટાઉન પોલીસે પણ કમલમ ખાતે પહોંચી છે. તો લોકસભાની ચૂંટણી જે જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકારણ ગરમાતું જાય છે. એક બાજુ વડોદરાનું રાજકારણ ગરમાયું છે, ત્યારે બીજી બાજુ ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવીને સાબરકાંઠાનું રાજકારણ પણ ગરમાયું છે. ત્યારે આજે અરવલ્લી ભાજપના ઉમેદવારના જે સમર્થકો છે તેમના દ્વારા કમલમ ખાતે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તો આ સાથે જ ફોન લાઈન પર સંવાદદાતા વૈભવ રાઠોડ જોડાઈ ગયા છે. જે વૈભવ, વાત કરવામાં આવે કે ભીખાજી ઠાકોર જેઓને સાબરકાંઠા સીટના ઉમેદવાર જાહેર કરવામાં આવે છે અને તેઓ દ્વારા જે ચૂંટણી નહીં મતલબ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે, ત્યારે શું છે વધુ વિગત? લોકસભા ચૂંટણીનું રણસિંગો ફૂંકાઈ ચુક્યું છે, ત્યારે લોકસભા ચૂંટણી પહેલા સાબરકાંઠા બેઠક પર રાજકારણ ગરમાયું છે. સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને વ્યક્તિગત અંગત કારણોસર લોકસભા ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી. બીજેપી ઉમેદવાર ભીખાજી ઠાકોર ચૂંટણી ન લડવા જણાવ્યું હતું, ત્યારે ભીખાજી ઠાકોરને ભાજપે સાબરકાંઠા લોકસભા બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા બાદ ચૂંટણી લડવાની અનિચ્છા ધરાવતા સમર્થકોમાં રોષ થયો હતો. મોટાના ભાજપ કમલમ ખાતે મોટી સંખ્યામાં સમર્થકો પહોંચ્યા હતા અને ભીખાજી તું આગે વધો અને આમ તમારી સાથેના સૂત્રોચ્ચાર સાથે સમર્થકોમાં વિરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં ભીખાજી ઠાકોરના ઓબીસી સમાજના સમર્થકો કમલમ આવી પહોંચતા મોડાસા ટાઉનમાં ત્યાં આવી પહોંચ્યા અને સમર્થકોને સમજાવીને પરત કર્યા હતા. જી જે વૈભવ, વધુ વાત કરવામાં આવે કે સાબરકાંઠાની સીટ ખાતે ભીખાજીને ટિકિટ આપવામાં આવી છે, ત્યારે બીજી બાજુ તુષાર ચૌધરી પણ છે. આખરે કેમ ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી, કયા કારણો હોઈ શકે? જી ચોક્કસ, જે પ્રમાણે જે શરૂઆતથી જે અંગત જે કારણોસર હતા જેમાં ડામોર હતા ઠાકોરના કારણે, જે એમની અટકના કારણે એક વિવાદ હતો જે સાબરકાંઠા સીટ ઉપર હતી. જે પહેલા જે મતલબ દીપસિંહ રાઠોડ હતા, દીપસિંહ રાઠોડનું પત્તું કપાયું હતું. સાથે જે પ્રમાણે જે જેમને ડામોર હતા અને અત્યારે હાલ ઠાકોર અટક લગાવી છે એના પર આક્ષેપ લાગ્યા હતા અને એક વિવાદ આ બેઠક પર સર્જાયો હતો. તેને લઈને આ કારણ અંગત કારણોસર સમજાવીને આ પ્રકારે એક થયું હોય તેવું દેખાઈ રહ્યું છે. જી વધુ વાત કરવામાં આવે તો લોકમુખે શું ચર્ચા ચાલી રહી છે, એમના રાજીનામાથી લોકમુખે શું ચર્ચાઓ છે? હાલ તો જે પ્રમાણે લોકમુખે ચર્ચા થઈ રહી છે કે જે ભીખાજી ઠાકોર જે છે તે ઠાકોરને સમર્થકો દ્વારા પૂરેપૂરું સમર્થન મળી રહ્યું છે, પણ એક તરફ જે સમર્થકો એક રોષ વ્યાપેલો છે કે ભીખાજી ઠાકોર એક વાર જે ટિકિટ આપ્યા બાદ પણ અત્યારે હાલ જે કેન્સલ કરવામાં આવી છે તે તદ્દન એક કાયદેસર એક નિર્ણય ખોટો છે. અત્યારે હાલ તો સમર્થકોની અંદર એક રોષ વ્યાપેલો છે, વિરોધ દર્શાવી રહ્યા છે. જી જે વૈભવ, વધુ વાત કરવામાં આવે કે ભીખાજી ઠાકોરે અસમર્થતા દર્શાવી છે, ત્યારે જો નવા ઉમેદવાર તરીકે ઉતારવાનું થાય તો સાબરકાંઠા સીટ ઉપર કોની શક્યતા હાલ વર્તાઈ રહી છે? હાલ અત્યારે વાટાઘાટા ચાલી રહી છે, કોણ ઉમેદવાર છે, કયા ઉમેદવારને અત્યારે હાલ પસંદગી કરી છે અત્યારે હાલ તો નક્કી થાય તેવું નથી. પણ અત્યારે હાલ સંજોગો પ્રમાણે અત્યારે ભીખાજી ઠાકોરનો જે પ્રમાણે જે ચાલી રહ્યું છે અત્યારે હાલ વિરોધ ચાલી રહ્યો છે પ્રમાણે જે પ્રમાણે જે ભાજપના કાર્યકર્તો ભાજપના જે અહીંના જે હોદ્દેદારો જે છે કઈ ઉમેદવાર અત્યારે હાલ ઉતારી શકે છે એ જોવાનું રહ્યું છે. જે વૈભવ, જે કહેવામાં આવે કે એક બાજુ કોંગ્રેસમાં ભંગાણ પડતું હોય છે ત્યારે ભાજપમાં પણ જે વડોદરામાં જે આંતરિક વિવાદ થયો છે ત્યારબાદ સાબરકાંઠામાં પણ જે ભીખાજી દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે ચૂંટણી નહીં લડે એવી અનિચ્છા દર્શાવી છે, ત્યારે શું આનાથી કોંગ્રેસને કેટલો ફાયદો થશે? હા જી ચોક્કસથી, આજે હાલ જે પ્રમાણે ડોક્ટર તુષાર ચૌધરીની હાલ અરવલ્લી ખાતે આજે બેઠક યોજાઈ હતી, જેની અંદર બેઠકની અંદર પણ આમ આદમી પાર્ટી ગઠબંધન કરીને જોડાઈ હતી. તો એ પ્રમાણે જો અત્યારે હાલ પ્રમાણે જે સાબરકાંઠા સીટ ઉપર જે પ્રમાણે હાલ ભીખાજી ઠાકોરને હાલ જે પ્રમાણે બાકાત કરવામાં આવ્યા છે તો પ્રમાણે જે હાલ પ્રમાણે તો જે કોંગ્રેસ છે ગઠબંધન કરીને કંઈક કમલમ ખાતે સૂત્રોચ્ચાર કરવામાં આવે છે, ભીખાજી તું આગે બનો હમ તુમ્હારે સાથે, તો કમલમ ખાતે શું વાતાવરણ છે આને લઈને?
આજી ચોક્કસથી શરૂઆતમાં જે ભીખાજી નામ જયારે ભીખાજીએ પોતાની જે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી, પોસ્ટમાં એમને જણાવ્યું કે હું ચૂંટણી નહીં લઉં, અંગત કામ પર ચૂંટણી નહીં લઈ શકું, ત્યારે એક સમર્થકોની અંદર એક પ્રકારની નારાજગી જોવા મળી અને તેમને જે હાઈકમાન્ડ દ્વારા એ પ્રમાણે સૂચના આપવામાં આવી તે પ્રમાણે સમર્થકો નારાજગી જોવા મળી છે. નારાજગીને લઈને જે સમર્થકો જે છે એ મોડાસાના કમલમ ખાતે પહોંચ્યા હતા, કમલમ ખાતે, અને જે પ્રમાણે સૂત્રોચ્ચાર કર્યા હતા, સૂત્રોચ્ચાર કરીને એક વિરોધ દર્શાવ્યો હતો કે જે પ્રમાણે ભીખારી ઠાકોર જે છે ઓબીસી સમાજના છે, જે એસટી સમાજના નથી, તે પ્રકારનો વિરોધ દર્શાવ્યો હતો. અને આગામી સમયની અંદર જે પ્રમાણે જો ચૂંટણી નહીં લડવા આમ તો અપક્ષમાંથી બધી લડાઈ ભીખારી ઠાકોરને ઉભા કરીને ચૂંટણી જીતાવવાની એમને એક બાંહેધરી આપી હતી, અને એ પ્રમાણે આગળ જો આ રીતે નહીં થાય તો આગળ ચીમકી બેહેર વિચારી હતી. જી જી કહી શકાય. તમે વાત કર્યું કે ભીખાજી ઠાકોર જે અપક્ષ તરીકે પણ ચૂંટણી લડશે એવું સમર્થકો જે કહી રહ્યા છે, ત્યારે શું આ અંગે તેઓએ નારાજગી વ્યક્ત કરી છે, અને જો બીજા ઉમેદવાર લાવવામાં આવે ભાજપ દ્વારા તો શું ભીખાજી સમર્થકોનું સાથે રહેશે? તો ભીખાજી ઠાકોર જે ભીખારી ઠાકોર જોડે વાત થઈ હતી તો ભીખારી ઠાકોર કીધી કે હું ભાજપનો છું, ભાજપનો એક કાર્યકર છું, ભાજપની સાથે હું સદા રહીશ, ભાજપના જે બી કેન્ડિડેટ આવશે, જે બી બેઠક પર આવશે તેને પૂરેપૂરું સમર્થન આપીશ, સમર્થન સાથે રહીશ, અને પૂરેપૂરા ભાજપના જે બેઠકના ઉમેદવારને હું સારી નીડથી જીતાવવાનો પ્રયાસ કરીશ, સાથે રહીશ, અને સાથે જે પ્રમાણે મેં નિર્ણય કર્યો છે તે અંગત કાઉન્સલ લીધો છે તે એમને જણાવ્યું હતું. જી વૈભવ, સમગ્ર માહિતી બદલ આભાર. તો ભાજપમાં આંતરિક વિખવાદ જે જોવા મળે એવું કહી શકાય કે જ્યાં રંજન મેળભર બાદ જે સાબરકાંઠાની સીટ ઉપર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાની અસમર્થતા બતાવી, અને બીજી બાજુ સમર્થકો ભીખાજી તુમ આગે બરો હમ તમારે સાથેના નારા પણ લગાવવામાં આવ્યા છે. જો ભીખાજી ઠાકોર સાહેબે જો ટિકિટ પાછી ખેંચી હોય એવું બધાનું કહેવું છે તો એ તદ્દન વસ્તુ ખોટી છે. ભીખાજી ઠાકોર સાહેબને જો ઉપરથી કોઈ હાઈકમાન્ડથી કોઈ દબાણ પ્રેશર કરીને જો આ પ્રશ્ન કરવામાં આવ્યો છે, બાકી જો ઠાકોર કોઈ દિવસ પાછો પડ્યો નથી ને પડશે નહીં. એક એક્ઝામ્પલ તમને કહી દઉં કે ધવલસિંહ ઝાલાને જ્યારે ટિકિટ નહોતી આપી ત્યારે અપક્ષ લડી અને ઠાકોર સમાજે એમનું ઉદાહરણ બેસાડ્યું હતું. આજે આ બીજી વસ્તુ આ થઈ રહી છે સંસદમાં. જો આ વસ્તુ થશે તો અમે એમને અપક્ષ લડાઈ અને જીતાડીને બતાવીશું, અને ત્યારે ખબર પડશે હાઈકમાન્ડને પણ કે ક્ષત્રિય સમાજ અને ઓબીસી સમાજ ઠાકોર સમાજ કોણ છે અને શું કરી શકે છે, એનું રિઝલ્ટ ત્યારે જ દેખાશે. અમે અત્યારે કહીએ છીએ તો કોઈને પણ એવું લાગે છે કે ઠાકોર સમાજ શું કરશે, પણ ઠાકોર સમાજ એ કરીને બતાવશે ત્યારે એ હાઈકમાન્ડને પણ ખ્યાલ આવશે. અને જો અત્યારે પ્રેશરમાં આવીને જો કર્યું હોય તો એ નિર્ણય અમને ગ્રાહ્ય નથી, અને અમે આને ભવિષ્યમાં ઉગ્ર આંદોલન કરીશું અને આનો બહિષ્કાર કરીએ છીએ અને આનો વિરોધ કરીએ છીએ. અમને ઠાકોર સમાજને ભીખાજી ઠાકોરને ફરીથી ટિકિટ મળવી જ જોઈએ. આવું જો થયું જ હોય, જો કેન્સલ કરાવતા હોય તો તદ્દન વસ્તુ ખોટી છે અને એનો અમે વિરોધ કરીએ છીએ. ભીખાજી ઠાકોર ઓબીસીમાં જ આવે છે અને ઠાકોર સમાજના છે, એસટી નથી, એ ખોટો વિરોધ કર્યો છે. અને વિરોધ કરીને કોઈ ટિકિટ પાછી લેતા હોય તો ના લેતા, અમારા ભીખાજી ઠાકોર ઠાકોર જ છે.